बनासकांठा जिल्लाना धानेरामां मामलतदार पोलीस अने नगरपालिकानी टीम द्वारा मास्क न पहेरनार लोको सामे दंड वसूलायो। અત્યારે તંત્ર દ્વારા ધંધા રોજગાર તેમજ અવર જવર માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે લોકોના મનમાં કોરોનાનો કોઈ જ ડર નથી અને બજારમાં બેફામ ફરી રહ્યા છે। તો બીજી તરફ બજારમાં સોશિયલ તેમજ માસ્કનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। આજે ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા જાહેર રસ્તા પર અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે। વહેલી સવારથી મામલતદાર બીએસ ખરાડી તેમજ તેમની ટીમ ધાનેરા નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી તેમજ તેમની ટીમ અને ધાનેરા પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ શ્રી ડીજે મરડ તેમજ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા માયારામ રાઠોડ તેમની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જે લોકો માસ્ક વગર નજરે ચડે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જે માણસ માટે મોઢે માસ્ક ના હોય તેની પાસેથી દંડ પેટે 200 રૂપિયા વસૂલાયા હતા। તો બીજી તરફ પોલીસ દ્વારા દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનદારો પાસેથી પણ દંડ વસૂલાયો હતો। ત્યારે લોકો જાતે જ કોરોનાથી ભયમુક્ત બન્યા છે અને પોલીસ તેમજ સ્થાનિક તંત્રના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે તે લોકોને પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે સમયે કેટલાય વાહન ચાલકો પોલીસને તેમજ સ્થાનિક તંત્રને હાથમાંથી છોડાવીને ભાગી જવામાં પણ સફળ રહ્યા હતા। પોલીસ તંત્રને કોઈ પણ કર્મચારી વાહન ચાલકોને વાહન રોકવા માટે ઇશારો કરે તો પણ વાહન ચાલકો બેફામ રીતે ભાગતા નજરે પડે છે, ત્યારે હવે આવા લોકો તંત્ર તેમજ પોલીસના હાથમાંથી જો ભાગી જશે પરંતુ ક્યાંક ને ક્યાંક જો કોરોનાના સંક્રમણમાં આવી ગયા તો તેમની તેમજ તેમના પરિવારની હાલત શું થશે માટે લોકોએ જાતે જ સમજવાની જરૂર છે અને તંત્રને પણ સાથ સહકાર આપવો જોઈએ, જેથી કરીને આપણે આપણો પરિવાર તેમજ આપણું શહેર તરફથી મુક્ત રહે। સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા।